टॉप न्यूज ની શરૂઆત કરી મહત્વના સમાચારથી ગુજરાત પોલીસ મહા આંદોલનનો મુદ્દો હવે વધુ ઉગ્ર બની રહ્યો છે મોડી રાત્રે હાર્દિક પંડ્યાનો છુટકારો થયો છે આંદોલનને વધુ વેગ પકડતા હવે હાર્દિક પંડ્યાનો છુટકારો થયો છે રાતોરાત છુટકારા બાદ હાર્દિક પંડ્યા ફરજ પર હાજર થયા હતા ત્યારે આપને જણાવી દઈએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં હાર્દિક પંડ્યા હાજર થયા હતા મોડી રાત્રે શારદાબેન હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર હતા હાર્દિક પંડ્યા બુલેટિન ઇન્ડિયાની ટીમે હાર્દિક પંડ્યા સાથે ખાસ વાતચીત કરી છે હાર્દિક પંડ્યાનું શારદાબેન હોસ્પિટલથી નિવેદન લેવામાં આવ્યું હતું વર્તમાન સરકારને હું સેલ્યુટ કરું છું આ હાર્દિક પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે મારી એક જ માંગ પગાર વધારો બીજો કોઈ જ વિરોધ નથી આપને જણાવી દઈએ કે અત્યારે મોડી રાત્રે આ આંદોલન વધુ ને વધુ ઉગ્ર બન્યું હતું જેમાં હાર્દિક પંડ્યાની અટકાયતનો મામલો પણ સામે આવ્યો છે મોડી રાત્રે એલસીબી કચેરી ગાંધીનગર ખાતે જમાવડો થયો હતો આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી પણ મોડી રાત્રે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા ત્યારે એલસીબી ઓફિસની બહાર ધરણામાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી પણ જોડાયા હતા ઈસુદાન ગઢવીની બુલેટિન ઇન્ડિયા સાથે ખાસ વાતચીત થઈ હતી ધરણા સ્થળેથી ઈસુદાન ગઢવીનું નિવેદન પણ સામે આવ્યું છે તમામ જે માંગણીઓ છે તે માંગણીઓનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી પોલીસના સમર્થનમાં છે તેવું નિવેદન ઈસુદાન ગઢવીએ આપ્યું છે તો ગુજરાતના અનેક જવાનો નોકરીના ડરથી બહાર નથી આવી શક્યા દિવાળી પહેલા સરકાર યોગ્ય નિર્ણય લે નહીંતર આમ આદમી પાર્ટી પણ ધરણા કરશે તેવું નિવેદન આપવામાં આવ્યું છે ઈસુદાન ગઢવી દ્વારા તદુપરાંત આપને જણાવી દઈએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પોલીસના સમર્થનમાં અત્યારે ઉતરી આવ્યા છે મોડી રાત્રે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો ગુજરાત પોલીસના જવાનો પણ મોડી રાત્રે એકઠા થયા હતા ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા તો હાર્દિક પંડ્યાની અટકાયતનો મામલો પણ અત્યારે વધુ ઉગ્ર બની રહ્યો છે મોડી રાત્રે એલસીબી કચેરી ગાંધીનગર ખાતે જમાવડો થયો હતો કરણી સેના પણ પોલીસના સમર્થનમાં અત્યારે ઉતરી આવી છે મોડી રાત્રે કરણી સેના દ્વારા ધરણા સ્થળેથી નિવેદન આપવામાં આવ્યું હતું તો આજે સવારે 11 વાગે ગૃહ રાજ્યમંત્રીને તેઓ રજૂઆત પણ કરવાના છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સમક્ષ જઈને આ અંગે રજૂઆત કરશે પોલીસનો ગ્રેડ પે વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવશે તો પોલીસ ગ્રેડ પે મામલે કરણી સેના રજૂઆત કરવાની છે અને માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કરણી સેના દ્વારા અત્યારે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાંથી કરણી સેનાના કાર્યકર્તાઓ ગાંધીનગર આવવાના છે ટૂંક જ સમયમાં ગાંધીનગર ભેગા થવાના છે ગુજરાત પોલીસના જવાનો પરિવાર સાથે મોડી રાત્રે એકઠા થયા હતા અને ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા આ આંદોલન છે તે વધુ ને વધુ ઉગ્ર બની રહ્યું છે ગુજરાત પોલીસના જવાનો જોડાયા હતા સાથે જ કરણી સેના પોલીસ જવાનોના સમર્થનમાં આવી છે આમ આદમી પાર્ટી સમર્થનમાં આવી ગઈ છે તો અત્યારે આ મુદ્દો વધુ ને વધુ ઉગ્ર બની રહ્યો છે બાપુનગર પોલીસ સ્ટેશનમાં હાર્દિક પંડ્યા પણ હાજર થયા હતા ગુજરાત પોલીસનું મહા આંદોલન અત્યારે વધુ ઉગ્ર બનતું દેખાઈ રહ્યું છે તો ગાંધીનગર ખાતે પોલીસની કચેરી છે ત્યાં લોકો એકઠા થયા હતા પોલીસના જવાનો તેમના પરિવારની સાથે મોડી રાત્રે એકઠા થયા હતા તો બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ એકઠા થયા હતા આમ આદમી પાર્ટીના કાર્યકરો ધરણા સ્થળે ભેગા થયા હતા અને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો બીજી બાજુ વાત કરીએ કરણી સેનાના જે કાર્યકર્તાઓ છે લોકો છે તે પણ ભેગા થયા હતા અને પોલીસનો ગ્રેડ પેની જે માંગ છે તે વધારવામાં આવે તેવી માંગ કરી છે તો કરણી સેના દ્વારા અગર માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અને મહત્વની વાત છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને બધા ભેગા મળીને રજૂઆત કરવાના છે પોલીસનું ગ્રેડ પે વધારવામાં આવે તેવી માંગ અત્યારે 11 વાગે કરવાના છે ત્યારે હાલમાં ગુજરાત પોલીસનું જે આ માહોલ આંદોલન છે તે વધુ ઉગ્ર બની રહ્યું છે કોરોનાના કપરા સમયમાં પણ દિવસ રાત સમય જોયા વગર તહેવારના સમયમાં પરિવાર જોયા વગર ગુજરાત પોલીસ છે તે ખડે પગે ઊભી રહી હતી અને અત્યારે પોલીસનો જે ગ્રેડ પે છે તે ખૂબ જ ઓછો છે જેથી પોલીસનો ગ્રેડ પે વધારવાની માંગ અત્યારે થઈ રહી છે જનતા દ્વારા આ મુહિમ શરૂ કરવામાં આવી હતી સોશિયલ મીડિયા દ્વારા આ મુહિમ શરૂ થઈ હતી પરંતુ અત્યારે આ મુહિમે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે આ આંદોલનમાં ફેરવાઈ ગયું છે અને હવે આ આંદોલન વધુ ને વધુ ઉગ્ર બની રહ્યું છે મોડી રાત્રે ધરણા થયા હતા જેમાં કેટલાક લોકો ભેગા થઈ ગયા હતા પોલીસના તમામ જવાનો છે સાથે જ કરણી સેનાના લોકો છે આમ આદમી પાર્ટીના નેતા છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ એકઠા થઈ ગયા હતા વધુને વધુ ઉગ્ર સ્વરૂપ આંદોલન ધારણ કરી રહ્યું છે અને આજે ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત પણ કરવામાં આવશે કે આ મુદ્દે પોલીસની જે માંગ છે તે સ્વીકારવામાં આવે અને જો ગૃહ રાજ્યમંત્રી આ માંગ નહીં સ્વીકારે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ કરણી સેના દ્વારા ઉચ્ચારવામાં આવી છે તો
तो आ तरफ गुजरात पोलिस जिंदाबादना नारा पण लाग्या हता। गई मोड़ी रातनी आ घटना छे। गुजरात पोलिसना जवानो परिवारनी साथे मोड़ी रात्रे एकठा थया हता। तो आ तरफ पोलिसना जे जवानो छे तेनो ग्रेड पे नो मुद्दो अत्यारे वधु ने वधु उग्र बनी रह्यो छे। आ मुद्दो अत्यारे एवो छे के पोलिसनो ग्रेड पे वधारवामां आवे तेवी मांग थई रही छे, जेने लईने गृह राज्यमंत्री हर्ष संघवीने आजे रजूआत पण करवाना छे करणी सेनाना लोको, अने तेने लईने अत्यारे गृह राज्यमंत्री हर्ष संघवीनुं निवेदन पण सामे आव्युं छे। ग्रेड पे ने मुद्दे हर्ष संघवीए निवेदन आप्युं छे। पोलिस कर्मीओना न्याय माटे सरकार प्रयत्नशील छे तेवुं निवेदन अत्यारे हर्ष संघवी द्वारा आपवामां आव्युं छे। आपने जणावी दईए कोईपण विषय सरकार सकारात्मक रीते ले छे तेवुं निवेदन हर्ष संघवी द्वारा आपवामां आव्युं छे। गृह राज्यमंत्रीए निवेदन आप्युं छे के पोलिस कर्मचारी जे छे तेमनी जे समस्या छे तेमनुं निराकरण थशे अने तेमने न्याय पण मळशे। तो पोलिस जवानना ग्रेड पे मुद्दे हर्ष संघवीए निवेदन आप्युं छे। पोलिस कर्मीओना न्याय माटे सरकार प्रयत्नशील छे अने कोईपण विषय सरकार सकारात्मक रीते ले छे तेवुं निवेदन गृह राज्यमंत्री द्वारा आपवामां आव्युं छे। कोईपण विषय योग्य रीते मुकाय ते जरूरी छे अने हवे आ मुद्दे अत्यारे हर्ष संघवीए निवेदन आप्युं छे। आ हर्ष संघवीनुं निवेदन सामे आव्युं छे। आपने जणावी दईए के आ जे ग्रेड पेनो मुद्दो छे ते वधु ने वधु उग्र स्वरूप धारण करी रह्यो छे। गई मोड़ी रातनी आ घटना छे के ज्यां मोड़ी रात्रे करणी सेनाना लोको आम आदमी पार्टीना कार्यकर्ताओ एकठा थया हता। तदुपरांत घटनास्थळे पोलिसना जवानो पण एकठा थया हता। गांधीनगर पोलिस कचेरी खाते एकठा थया हता अने विरोध नोंधाव्यो हतो। तमाम लोको पोलिस जवानना समर्थनमां उतरी आव्या छे। तो आम आदमी पार्टीना नेता आम आदमी पार्टीना कार्यकर्ताओ साथे ज करणी सेनाना जे लोको छे ते लोको पण तमाम लोको पोलिस जवानना समर्थनमां उतरी आव्या छे। पोलिसनुं ग्रेड पे वधारवामां आवे तेवी मांग करवामां आवी रही छे। तो जनता द्वारा आ मांग करवामां आवी हती। सोशल मीडिया द्वारा आ मुहिम शुरू करवामां आवी हती, परंतु हवे धीरे धीरे वधु उग्र स्वरूप धारण करी रह्युं छे अने हवे आ आंदोलन अत्यारे खूब ज मोटू थई गयू छे। अत्यारे मोटी संख्यामां लोको एकठा थया हता पोलिसनो ग्रेड पे वधारवामां आवे तेवी मांगने लईने। त्यારે આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત પણ કરવાના છે અને અત્યારે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું છે। હર્ષ સંઘવીએ કહ્યું છે કે કોઈપણ વિષય યોગ્ય રીતે મુકાય તે જરૂરી છે, પોલીસ કર્મીઓને ન્યાય મળશે તેવું પણ તેમણે નિવેદન આપ્યું છે। તો સરકાર પોલીસ કર્મીઓના હિત માટે પ્રયત્નશીલ છે। ગ્રેડ પે મુદ્દે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। હાલમાં પોલીસ કર્મીઓના ન્યાય માટે સરકાર પ્રયત્નશીલ છે તેવું કહ્યું છે। તદુપરાંત તેમણે કહ્યું છે કે કોઈપણ વિષય સરકાર સકારાત્મક રીતે લે છે અને કોઈપણ વિષય યોગ્ય રીતે મુકાય તે જરૂરી છે। આનો મતલબ છે કે પોલીસનો જે આ મુદ્દો છે તેનું નિરાકરણ પણ આવશે અને જલ્દીથી જલ્દી આ સમસ્યાનું નિરાકરણ થઈ જશે। પોલીસના જે જવાનો છે તેમને ન્યાય પણ મળશે। તો આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રીએ હાલમાં નિવેદન આપ્યું છે। હવે જોવાનું રહ્યું છે કે આગળ ક્યારે પોલીસ કર્મીઓને ન્યાય મળે છે। તો પોલીસ ગ્રેડ પેનો મામલો છે તે અત્યારે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। આપને જણાવી દઈએ ગઈ મોડી રાત્રે તમામ લોકો એકઠા થઈને ધરણા પર બેઠા હતા। તદુપરાંત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે, આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી પણ અહીંયા હાજર રહ્યા હતા। તમામ લોકો દ્વારા ધરણા પર બેસીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। પોલીસની જે માંગ છે તે સ્વીકારવામાં આવે તે માંગને લઈને અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો ગઈ મોડી રાત્રે રામધૂન બોલાવીને વિરોધ દર્શાવ્યો હતો। તો મોડી રાત્રે કરણી સેના દ્વારા પણ ધરણા સ્થળેથી નિવેદન આપવામાં આવ્યું હતું અને કરણી સેના પણ પોલીસના સમર્થનમાં અત્યારે ઉતરી આવી છે। મોડી રાત્રે એલસીબી કચેરી ગાંધીનગર ખાતે આ જમાવડો થયો હતો, જે દ્રશ્યમાં જોઈ શકાય છે। એ પ્રકારે એલસીબી કચેરી ગાંધીનગર ખાતે આ લોકોનો જમાવડો થયો હતો, જેમાં કરણી સેના પોલીસ જવાનના સમર્થનમાં ઉતરી આવી છે। બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતા પોલીસ જવાનના પડખે ઊભા છે। નેતા ઈશુદાન ગઢવી પણ અહીંયા હાજર રહ્યા હતા, ઈશુદાન ગઢવી પણ જોડાયા હતા। તદુપરાંત ગુજરાત પોલીસના જે જવાનો છે તે પણ અહીંયા કેટલાક જવાનો તેમના પરિવારની સાથે હાજર રહ્યા હતા। તો ગુજરાત પોલીસનું આ મહા આંદોલન વધુ ને વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। હાર્દિકભાઈ પંડ્યા પોતાની ફરજ ઉપર હાજર થઈ ચૂક્યા છે, બાપુનગર પોલીસ સ્ટેશન અમે ગયા, ત્યાંથી ગઢવી સાહેબે પણ કહ્યું કે નોકરી પર હાજર થઈ ગયા છે અને હાલ શારદાબેન હોસ્પિટલ ખાતે તેઓ કોઈ તપાસ અર્થે પોતાની ટીમ સાથે આવ્યા છે। હાર્દિકભાઈ આપ સલામત છો? હા ઓકે, હું સલામત છું અને ફરજ પર હું હાજર થઈ ગયો છું। મારી ઓફ જે હતો
એમાં હું કામથી ગયો હતો અને પછી પરત આવી ગયો છું. હજારો પોલીસના જવાનો તમારા સમર્થનમાં અત્યારે બેઠા છે, નારા લગાવી રહ્યા છે, એ જવાનોને આપ કંઈ કહેવા માગો છો? પોલીસનો એક ગ્રેડ પે પગાર જે થોડી વધારવાની રજૂઆત એક નાની અમથી મેં કરી હતી પોલીસ તમામ પરિવાર વતી, બાકી બીજો કોઈ વિરોધ છે નહીં. હું આજે વર્તમાન સરકાર છે એને સેલ્યુટ કરું છું, પણ આજે એક અમારું રજૂઆત છે નાની અમથી એ ગ્રાહ્ય રાખવા મારી નમ્ર વિનંતી છે. હાર્દિકભાઈ, અમારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આંદોલન પર ઉતરી આવ્યા છે કેટલાક લોકો. જનતા દ્વારા આ મુહિમ શરૂ કરવામાં આવી હતી, સોશિયલ મીડિયાના માધ્યમથી આ મુહિમ શરૂ થઈ હતી, પરંતુ અત્યારે આ મુહિમે વધુ ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. મોડી રાત્રે એલસીબી કચેરી ખાતે જમાવડો થયો હતો, જેમાં તમામ લોકો જોડાયા હતા અને દ્રશ્યમાં જોઈ શકાય છે એ પ્રકારે આમ આદમી પાર્ટી નેતા ઈશુદાન ગઢવી પણ મોડી રાત્રે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. એલસીબી ઓફિસની બહાર ધરણામાં જોડાયા હતા આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી, તેમની સાથે પોલીસના જવાનો પણ હતા. આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ પણ આમાં જોડાયા હતા. તો ઈશુદાન ગઢવીની બુલેટિન ઇન્ડિયા સાથે ખાસ વાતચીત થઈ હતી. ધરણા સ્થળેથી ઈશુદાન ગઢવીનું નિવેદન પણ સામે આવ્યું છે. ઈશુદાન ગઢવીનું કહેવું છે કે માંગણીઓનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી પોલીસના સમર્થનમાં છે. ગુજરાતના અનેક જવાનો નોકરીના ડરથી બહાર નથી આવી શક્યા, જેથી દિવાળી પહેલા સરકાર યોગ્ય નિર્ણય લે, નહીંતર આમ આદમી પાર્ટી ધરણા કરશે. તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પોલીસના સમર્થનમાં ઉતરી આવ્યા છે અત્યારે, અને મોડી રાત્રે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ રામધૂન બોલાવી વિરોધ વ્યક્ત કર્યો છે. તો ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ કચેરીની બહાર ધરણા યોજાયા હતા. આમ આદમી પાર્ટીના જે નેતા છે તમામે રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ જે છે તેમાં આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી પણ જોડાયા હતા. મોડી રાત્રે આમ આદમી પાર્ટીના નેતા ગાંધીનગર આવ્યા હતા, ત્યારે ગુજરાત પોલીસના જવાનો પણ મોડી રાત્રે અહીંયા એકઠા થયા હતા. ગુજરાત પોલીસ જિંદાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા. તો દ્રશ્યમાં જોઈ શકાય છે એ પ્રકારે આમ આદમી પાર્ટીના જે તમામ કાર્યકર્તાઓ છે તે તમામ લોકો આ ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા. વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી પોલીસના સમર્થનમાં છે અને જ્યાં સુધી પોલીસનો ગ્રેડ પે નહીં વધારવામાં આવે ત્યાં સુધી આ ધરણા કરવામાં આવશે તેવું નિવેદન પણ આપવામાં આવ્યું છે. તો મોડી રાત્રે આમ આદમી પાર્ટી નેતા ઈશુદાન ગઢવી પણ ગાંધીનગર ખાતે આવ્યા હતા અને ખાસ બુલેટિન ઇન્ડિયા સાથે વાતચીત કરી છે ઈશુદાન ગઢવીએ. આમ આદમી પાર્ટી પોલીસના સમર્થનમાં ઉતરી આવી છે. ગાંધીનગર એલસીબી કચેરીની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ધરણા કરવામાં આવ્યા હતા. તો આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અહીંયા દ્રશ્યમાં જોઈ શકાય છે. તદુપરાંત પોલીસના જવાનો છે તે જવાનો પણ મોડી રાત્રે અહીંયા એકઠા થઈ ગયા હતા અને તેમના પરિવારની સાથે અહીંયા આવ્યા હતા. મહિલાઓ પણ દેખાઈ રહ્યા છે આ ધરણા કાર્યક્રમમાં. ગાંધીનગર એલસીબીની જે કચેરી છે તે કચેરીની બહાર આ ધરણા પ્રદર્શન યોજાયા હતા, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તો આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી પણ મોડી રાત્રે ગાંધીનગર ખાતે આવ્યા હતા. તો ઈશુદાન ગઢવીનું નિવેદન પણ સામે આવ્યું છે. બુલેટિન ઇન્ડિયા સાથે ખાસ વાતચીત કરી છે ઈશુદાન ગઢવીએ, તેનું નિવેદન પણ અત્યારે સામે આવ્યું છે. આપને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી પોલીસના સમર્થનમાં છે તેવું નિવેદન ઈશુદાન ગઢવી દ્વારા આપવામાં આવ્યું છે. તદુપરાંત ધરણા સ્થળેથી ઈશુદાન ગઢવીનું આ નિવેદન આવ્યું છે કે જેમણે કહ્યું છે માંગણીઓનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી પોલીસના સમર્થનમાં છે. છેલ્લા 72 કલાકની અંદર ગુજરાત સહિત સમગ્ર રાજ્યની અંદર હાલ તો પોલીસ પ્રશાસનની અંદર જનતા પણ સાથે તેની છે, અને જે પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે ગ્રેડ પેના મામલે, તે મામલે આજરોજ હાર્દિક પંડ્યાની જે અટકાયત કરવામાં આવી હતી તેને લઈને એલસીબી ખાતે તમામ લોકો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે. ઈશુદાનભાઈ ગઢવી પણ અત્યારે અહીંયા ઉપસ્થિત થયા છે, તેમની સાથે વાત કરીશું. ઈશુદાનભાઈ, હાર્દિક પંડ્યાની અટકાયતની સાથે આમ આદમી પાર્ટીના ગાંધીનગર જિલ્લાના હોદ્દેદારો હોય કે જે કાર્યકર્તાઓ તમામ લોકો અહીંયા પહોંચી ચૂક્યા છે, શું કહેશો? બિલકુલ, પોલીસ વિભાગ ઘણા સમયથી પોતાના ગ્રેડ પે લઈને માંગ કરી રહ્યું છે. એમને રાત દિવસ મહેનત કરવાની હોય, 8 કલાકની ડ્યુટી ફિક્સ નથી હોતી, રાત દિવસ એને મહેનત કરવી પડે, છતાંય બીજા રાજ્યો કરતાં ઓછો પગાર મળે, બીજા રાજ્યો કરતાં ઓછો એને ગ્રેડ પે મળે, બીજા રાજ્યોમાં કલાકોમને જે વધારાનો જે સમયનો હોય એને વળતર મળે, અહીંયા કશું જ ના મળે. અને એનાથી અટકે વાત કે આ ડિસિપ્લિનરી ફોર્સ કહેવાય આંદોલન ન કરી શકે, એટલે આમ આદમી પાર્ટીની એક ફરજ બને છે કે એમનો મુદ્દો ઉઠાવો.
आज डिजिटल आंदोलन चालू कर हार्दिक पांड्या नाम जो पोलिस कॉन्स्टेबल है युवान एमने हिम्मत जागी एमने विचार कर के मारे मारा भाईओ माटे गुजरात ना जेटला पण पोलिस जवानो माटे मारे शहीद थवू पड़े परंतु एमना माटे एमने उपवास पर धरना पर बैठा एमने उठावी लेवानो हुकम करवामां आव्यो उच्च अधिकारीओए मने समझातुं नथी के पोलिसनी मांग वाजबी छे ना वाजबी हो तो मुख्यमंत्री कहे के मारी मांग वाजबी नथी अने जो वाजबी होय तो एमने चूकवणी करवामां आवे। आजे हुं एम कहुं छुं के उपाड़ी लेवामां आवे। आजे आम आदमी पार्टी मांगणी करी रही छे के हार्दिक पांड्यानी जे उपाड़ी लेवामां आव्यो छे पोलिस द्वारा पोलिस ने पण मजबूरी है कि स्वाभाविक है कि बीजा बधाने नौकरीओनी सवाल होय तो एमनी सामे कोई गुनो न नोंधावो जोईए पहली वस्तु। बीजी वस्तु के दिवाळी पहला सरकार कोई निर्णय करे तो निर्णय करावे नहीं तो दिवाळी पछी अमारे एना माटे पोलिस जवानो माटे उग्र आंदोलन करवू पड़शे तो अमे करीशुं अमे जेलभरो आंदोलन करीशुं। बिल्कुल तो आम आदमी पार्टी द्वारा संपूर्ण तैयारी दर्शाई चुक्या है कि दिवाली पहला आ मुद्दे कोईपण प्रकार जो निर्णय ना ले तो आम आदमी पार्टी दिवाली पछी आ मुद्दे पर आंदोलन करने तैयारी दर्शाई चुकी है। तो आ बाजू जो पुलिस नु आ आंदोलन है पुलिस ने जो मांग है ग्रेड पे ने लैने त आंदोलन में लोग जोड़ाया है आम आदमी पार्टी लोग जोड़ाया था तेनी साथे करणी सेना पण हवे आ समर्थन में आ गई है। करणी सेना पण पुलिस जवानों समर्थन में आ गई है और हार्दिक पांड्या की अटकायत मामलो पण वधु उग्र बनी रह्यो छे। मोड़ी रात्रे एलसीबी कचेरी खाते जमावड़ो थयो हतो गांधीनगर की कचेरी खाते जेमां करणी सेनाना पण पोलीसना समर्थन में उतरी आवी छे। मोड़ी रात्रे करणी सेना द्वारा धरना स्थले थी निवेदन आपवामां आव्युं हतुं। तदुपरांत करणी सेनाए कह्युं छे कि आज सवारे 11 वागे आसपास गृह राज्यमंत्री ने रजूआत करवामां आवशे पोलीसनो जे ग्रेड पे छे ते वधारवामां आवे ते अंगे रजूआत करवामां आवशे। तदुपरांत जो मांग नहीं स्वीकाराय तो उग्र आंदोलन की चीमकी उच्चारवामां आवी छे। आपणे जणावी दईए समग्र गुजरात भर में करणी सेना कार्यकर्ताओ गांधीनगर आवी पहोंचशे। तो गुजरात पोलिस जवानों परिवार साथे मोड़ी रात्रे एकठा थया हता अने गुजरात पोलिस जिंदाबाद ना नारा पण लाग्या हता। गांधीनगर खाते रात्रा दरमियान जो पुलिस नु महाआंदोलन जो चाली रही है जो आंदोलन मुख्य मांगनी एटले छे कि ग्रेड पे अने यूनियन की जो मांगनी है मांगनी ने लईने आज गांधीनगर एलसीबी खाते रातना बे वाग्या पछी पण अहींया लोको उपस्थित छे अने साथे करणी सेना तेमना सपोर्ट में आवी छे। करणी सेना व्यक्ति छे आपणे तेमनी साथे वात करीशुं आवती काले अने अत्यारनी पोलिसना प्रशासन मतलब जे नागरिकों पोलिसना जे कर्मचारीओ छे जेनी ग्रेड पे नी मांगणी छे अने साथे वात करीए यूनियन नी जे मांगणी छे तेने लईने पण करणी सेना तेमनी साथे आवी छे। जी बिल्कुल यहाँ पे हमारा पूरा पुलिस परिवार यहाँ बैठा हुआ है और जो हमारे मुद्दे हैं ग्रेड पे को लेके हमारे जो मुद्दे हैं टाइम शेड्यूल को लेके उसके लिए हमारी मांगे हैं। हम यहाँ पे जब तक धरना से नहीं उठेंगे जब तक हमारी मांगे पूरी नहीं की जाएंगी क्योंकि जिन पुलिस अधिकारियों ने जिन पुलिस कर्मचारियों ने इस राज्य के लिए ऐसी कोरोना जैसी पेंडेमिक सिचुएशन तक का ध्यान नहीं दिया जिस सिचुएशन में एक आम आदमी से लेके एक अधिकारी लेवल का सरकारी आदमी बाहर नहीं निकलता था वो सिचुएशन पे हमारे पुलिस भाई बाहर आए उन्होंने वो सिचुएशन को हैंडल किया विद डिसिप्लिन और ऐसे हमारे पुलिस भाइयों के साथ में ग्रेड पे जो कि एक वर्ग चार के लोगों को भी उससे ज़्यादा अच्छा मिलता है जो एक कंडक्टर वगैरह भी हैं उनको भी उससे ज़्यादा अच्छा मिलता है तो क्या हमारे पुलिस भाई इतने कमज़ोर हैं जिन्होंने आज गुजरात के लिए इतने ज़्यादा काम किए गुजरात के डिसिप्लिन को मेंटेन किया है उनके लिए ये चीज़ गलत है। तो हम ग्रेड पे की मांग के साथ यहाँ बैठे हुए हैं साथ ही साथ में जो पुलिस अधिकारियों के साथ में हमारे पुलिस भाइयों के साथ में जो उनकी ड्यूटी होती है 8 घंटे की अभी वो 8 घंटे की ड्यूटी करके वो घर पहुँचते हैं और तुरंत ही उनको फ़ोन करके फिर बुलाया जाता है कि आप वापस से आ जाओ फिर ड्यूटी है नाइट की फिर बंदोबस्त है फिर फलाना किसी पॉलिटिकल बंदोबस्त है कहीं पर कुछ लड़ाई झगड़े हो गए वहाँ का बंदोबस्त है तो हमारा पुलिस भाई फिर वहाँ खड़ा होके जाता है तो ये तो गलत है ना। इतना सब कुछ करने के बावजूद आज उसका पे स्केल क्या है अगर आप आम तौर पे देखने जाओ तो मुझे लगता है कि एक लेबर का भी पुलिस अधिक हमारे पुलिस कॉन्स्टेबल से ज़्यादा का पे स्केल है। तो हमारी यही सारी मांगे हैं जिसको लेके हम कल 11 बजे सचिवालय जाएंगे हमारे मुद्दों को लेके हमारे जो जो मुद्दे हैं अगर उसको स्वीकारे गए तो ठीक है नहीं तो आने वाले समय में पूरा करणी सेना परिवार पूरा गुजरात राज्य के समस्त नागरिक सारे लोग हमारे भाइयों के साथ में हैं और जिस हद तक लड़ना पड़ेगा हम लड़ेंगे।
तो करणी सेना ना आगेवान द्वारा पण एवुं कहेवामां आव्युं छे के आवती काले गुजरात राज्यना गृहमंत्री हर्ष संघवी साथे मीटिंग करवामां आवशे अने मीटिंग बाद तेमना जे मुद्दाओ छे के पोलीसना जे मुद्दाओ छे के ग्रेड पेनो मुद्दो छे अने साथे युनियननो जे मुद्दो छे ते मुद्दो तेमने समक्ष रजू करवामां आवशे अने तेना अंदर विचारणा पण करवामां आवशे अने जो विचारणा पण ना करवामां आवे अने मुद्दो जो ना स्वीकारवामां आवे तो आवनारा समयनी अंदर गुजरात राज्यनी जे करणी सेना छे ते पण पोलीस कर्मचारीओनी साथे छे अने पोलीस कर्मचारीओनी साथे रहीने करणी सेना पण लड़त आपशे। કેમેરામેન બિપિન અમીન સાથે પ્રદીપ કચ્છા બુલેટિન ઇન્ડિયા ગાંધીનગર। તો અત્યારે પોલીસ જવાનની જે ગ્રેડ પેની માંગ છે તે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે, કરણી સેના સમર્થનમાં ઉતરી આવી છે। તો બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ પોલીસ જવાન છે તેના સમર્થનમાં ઉતરી આવ્યા છે અને તમામ લોકો આ જ માંગ પકડીને બેઠા છે કે પોલીસનો ગ્રેડ પે વધારવામાં આવે। તદુપરાંત હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી છે, તેમને રજૂઆત પણ કરવામાં આવી છે અને આ બાબતે હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું છે જે આપણે સાંભળ્યું છે। હવે આગળ સરકાર કેવા પગલાં ભરે છે તે જોવાનું રહ્યું, પોલીસનો ગ્રેડ પે વધારવામાં આવે છે કે પછી શું તે જોવાનું રહ્યું। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો।